નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિતમાં ચેપ્ટર છ માં જોઈએ આજે સ્વાદે છ પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણ અને ચાર સર્વ પ્રથમ જોઈએ આપણે દાખલા નંબર ત્રણ હવે દાખલા નંબર ત્રણની વિદ્યાર્થી મિત્રો રકમ જોઈએ તો આકૃતિમાં એ બી સમાંતર સીડી આકૃતિ તમને આપેલી જ છે એ બી સમાંતર સીડી ઈ એફ રેખાખંડ ઇ એફ લંબ સીડી ઈ એફ કોને લંબ છે સીડી રેખાને લંબ છે અને જી ઈ ડી જી ઈડીનું માપ આપેલું છે તમને એકસો છવ્વીસ અંશ તો એ જી ઈ ખૂણો એ ઈ એટલે આ ખૂણો શોધવાનો છે ત્યારબાદ જી ઈ એફ એટલે કે આ ખૂણો શોધવાનો છે અને ત્યારબાદ એફ જી ઈ એ પણ ખૂણો શોધવાનો છે સૌપ્રથમ આપણે શોધીએ ખૂણો એ જી હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એ બી સમાંતર સીડી આપેલું છે એટલે એ બી અહીંયા લખી શકાય અહીં એ બી સમાંતર સીડી તો છે જ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે માટે તમે અહીંયા જુઓ તો અહીંયા ઝેડની રચના થાય છે એટલે કે અંતઃયુગ્મ કોણની જોડ બને છે એક છેદિકા લઈ લઈએ જીઈ ઈ છેદિકા છે અને એ બી બંને એ બી અને સીડી બંને સમાંતર રેખાઓ છે તો છેદિકા થી બનતા અંતયુગ્મ કોણની જોડ છે એટલે લખી શકાય અહીંયા એ બરાબર શું થશે આખો ઝેડ બનશે એટલે જી ઈડી ખૂણો એ બરાબર ખૂણો જી થશે હવે જીઈડીનું માપ આપણને ખબર છે એકસો છવ્વીસ અંશ તો માટે એ જી માપ કેટલું થશે એકસો છવ્વીસ અંશ થશે આપણે જાણીએ છીએ કે અંતયુગમાં કોણ જોડનામાં આપ કેવા હોય છે સમાન હોય છે અહીંયા લખી શકાય અંતયુગમાં કોણની બંને જોડ છે માટે બંનેના માપ સમાન થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શોધીએ ખૂણો જી ઈ એફ હવે વિદ્યાર્થી મિત્રો આ આખો ખૂણો આપેલો છે આપણને જી ઈડી બરાબર આપેલો છે એકસો છવ્વીસ અંશ એફ બરાબર આપણે જાણીએ છીએ કાટકોણ થશે એટલે કાટકોણ એટલે નાઇન્ટી ડિગ્રી અને આપણે બાકીનો જે ખૂણો શોધવાનો છે જી ઈ એફ એ શોધી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂણો જી છે તેમાંથી નીકળતું એક કિરણ એટલે આસન કોણની બે જોડ બને છે અહીંયા આસન કોણની જોડ બને છે એટલે કે આખો ખૂણો એ અંદરના બે ખૂણાના સરવાળા બરાબર થશે અને આખા ખૂણાનું માપ ખબર છે એકસો છવ્વીસ અંશ અંદરના એક ખૂણાનું માપ ખબર છે તો બાકીના ખૂણાનું માપ સુધી શકાશે લખી શકાય અહીં ખૂણો જી ડી ખૂણો જી બરાબર બંને ખૂણાનો સરવાળો થશે ખૂણો જી એફ પ્લસ ખૂણો એફ ઇ ડી આ બંનેનો સરવાળો એ આખો ખૂણા જેટલો થશે હવે આખા ખૂણાનું માપ આપણને ખબર છે એકસો છવ્વીસ અંશ વિદ્યાર્થી મિત્રો આખા ખૂણાનું માપ એકસો છવ્વીસ અંશ જીઇ એફ જે આપણે શોધવાનું છે તથા એફ ઇડી એફ માપ આપણે જાણીએ છીએ કાટ ખૂણો છે એટલે નેવ અંશ માટે જી એફનું માપ કેટલું થશે એકસો છવ્વીસમાંથી નેવ અંશ વાત કરીએ એટલે થશે છત્રીસ અંશ માટે જી બરાબર છત્રીસ અંશ મળશે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો શોધીએ એફ જી ઈ એફ જી ઈ અહીંયા એ પણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો આ બંનેનો સરવાળો જી જેટલો કેમ થયો કારણ કે બંને કેવા છે આસન કોણ છે માટે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો એ બી જે રેખા છે તેમાંથી નીકળતું એક કિરણ ધરી લઈએ જી ઈ છે તો બંને કેવા થશે રૈખિક જોડના બંને ખૂણા થશે રૈખિક જોડાના ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી અંશ તો આપણે એ નું માપ તો હમણાં જ શોધ્યું તો તેના પરથી એકસો એસીમાંથી તેને વાત કરીએ એટલે એફ જી ઈ નું માપ મળી જશે લખાય અહીં એ જી ખૂણો એ પ્લસ જે શોધવાનો છે તે એફ જી ઈ બરાબર કેટલો થશે એકસો એસી કેમ કારણ કે રૈખિક જોડના ખૂણા છે માટે હવે અહીંયા એ જીનું હમણાં જ શોધ્યું આપણે એકસો છવ્વીસ અંશ પ્લસ એફ જી શોધવાનો છે અને ટોટલ થાય એકસો એસી અંશ માટે એફજી બરાબર કેટલો થશે એકસો એસી માઇનસ એકસો છવ્વીસ અંશ એટલે કે ચોપન અંશ મળશે એફ જી ઈ બરાબર ચોપન અંશ ખૂણાનો માપ મળશે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોઈપણ એક ખૂણાને આધારે પણ ત્રણ ખૂણાના માપ સુધી શકીએ છે ત્યારબાદ જોઈએ દાખલા નંબર ચાર આકૃતિમાં પીક્યુ સમાંતર એસ ટી પીક્યુ સમાંતર એસ આપેલું છે એક ખૂણાનું માપ આપેલું છે પી ક્યુ આર બરાબર એકસો દસ અંશ આર એસ ટી બરાબર એકસો ત્રીસ અંશ તો આપણે ખૂણો ક્યુ આર એસનું માપ આપણે શોધવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો તમને તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો અહીંયા બાજુમાં સૂચન પણ આપેલું છે કે એક રેખા આપણે દોરવાની છે રેખા આર દોરવાની છે એસ ટી અને આરમાંથી પસાર થતી એસ ટીને સમાંતર અને આરમાંથી પસાર થતી એક રેખા દોરવાની તો આપણે દોરીએ રેખા આર યુ દોરીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે તો તમને આપેલું છે કે પી ક્યુ સમાંતર એસ ટી પી ક્યુ સમાંતર એસ લખી શકાય અહીં પી સમાંતર એસ છે અને આપણે એસટીને સમાંતર બીજી રેખા દોરી છે આર યુ એટલે એસ ટી સમાંતર આર્યુ થશે એસ ટી સમાંતર આર યુ હવે બે રેખાઓ એક રેખાને સમાંતર છે તો પરસ્પર તે બે રેખાઓ પણ એકબીજાને સમાંતર થશે માટે પિક્યુ સમાંતર આર્યુ કહી શકાય બે રેખાઓ છે પિક્યુ અને આર એ બંને એસ ટીને સમાંતર છે તો બંને એ બંને રેખાઓ પણ પરસ્પર સમાંતર રેખાઓ થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો એસ આર છે એ એસ ટી અને આર યુની એક છેદિકા કહેવાશે એસ આર એસ ટી અને આર યુની છેદિકા છે માટે અહીંયા લઈ શકાય આપણે કે ટી એસ આર પ્લસ એસ આર યુ એક તરફના અંતઃકોણો થશે એક તરફના અંતઃકોણોનો સરવાળો કેટલો થશે એકસો એંસી અંશ અહીં એસ અને આરયુની છેદિકા લઈએ એસ આર છે માટે શું થશે છેદિકાની એક તરફના અંતકોણોનો સરવાળો એકસો એંસી અંશ એટલે કે ખૂણો ટી એસ આર પ્લસ એસ આર યુ એસ બરાબર કેટલો થશે એકસો અહીંયા ટી નું માપ આપેલું છે એકસો ત્રીસ અંશ તો આપણને તેના પરથી એસઆરયુનું માપ મળી જશે એકસો એંસીમાંથી એકસો ત્રીસ અંશ વાત કરીએ એટલે ખૂણો એસ બરાબર એકસો અંશ માઇનસ એકસો ત્રીસ અંશ માટે ખૂણો એસ બરાબર મળશે આપણને પચાસ અંશ હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પીક્યુ અને આરયુ આ બંને પણ સમાંતર રેખાઓ છે તેની છેદિકા લઈ લઈએ ક્યુ આર તો શું થશે અહીંયા શું લખી શકાશે પી ક્યુ સમાંતર આરયુ ની છેદિકા કઈ થશે ક્યુ આર તેની છેદિકા છે ની છેદિકા ક્યુ આર છે માટે હવે છેદિકામાં તમે જોઈ શકો છો કે પી ક્યુ આર અને ક્યુ આ બંને કેટલા થ શું થશે અંતયુગ્મ કોણની જોડ થશે અહીંયા ઝેડ બને છે માટે આ એકસો દસ છે તો આખો ખૂણો પણ કેટલો થશે એકસો દસ અંશ શું થશે અહીંયા ખૂણો પી ક્યુ આર પી ક્યુ આર બરાબર ક્યુ આર યુ ક્યુ આર યુ યુગ્મ કોણની જોડ છે માટે પી ક્યુ આર તો વિદ્યાર્થી મિત્રો આપેલો જ છે એકસો દસ અંશ માટે ક્યુ યુ બરાબર પણ એકસો દસ અંશ થશે હવે વિદ્યાર્થી મિત્રો આપણને ક્યુ આરયુનું માપ ખબર છે અને એ જ રીતે એસ આર યુનું માપ આ બંને માપ આપણે શોધ્યા તેના આધારે આપણે આ આખા ખૂણાનું માપ ખબર છે તેમાંથી આ ખૂણાનું માપ બાદ કરીશું એટલે ક્યુ આર એસનું માપ મળી જશે ખૂણો ક્યુ આર એસ બંનેનો સરવાળો થશે ખૂણો ક્યુ આર એસ પ્લસ એસ આર યુ બરાબર ક્યુ આર યુ ક્યુ આર એસ પ્લસ એસ આર યુ બરાબર કેટલો આખો ખૂણો થશે ક્યુ આર યુ થશે માટે ક્યુઆરએસનું માપ તો આપણે શોધવાનું છે ખૂણો ક્યુ એસ બરાબર શું થશે ક્યુ આરયુ જે શોધ્યો છે આપણે ક્યુ આર યુ જે હમણાં જ આપણે શોધ્યો એકસો દસ અંશ એમાંથી કેટલા બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો એસઆરયુનું માપ બાદ કરીશું એટલે કે પચાસ અંશ બાદ થશે માટે ખૂણો ક્યુ આર એસ બરાબર થશે સાહીઠ અંશ આપણને તે જ ખૂણાનું માપ માંગ્યું હતું ક્યુ આર એસ બરાબર કેટલા તો ક્યુ આર એસ બરાબર સાહીઠ અર્મ થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધે છ પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણ અને ચાર પૂર્ણ થાય છે સ્વાધે છ પોઈન્ટ બેમાં એકથી ચાર જ દાખલા તમારા નવા કોર્ષ પ્રમાણે છે એટલે અહીંયા સ્વાધે છ પોઈન્ટ બે પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધે છ પોઈન્ટ ત્રણ જોઈશું થેન્ક યુ